કોલકાતામાં મહિલા રેસિડેન્ટ તબીબ સાથે બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાનો વિરોધ સમગ્ર દેશમાં થઈ રહ્યો છે. સુરતની વાત કરીએ તો નવી સિવિલ હોસ્પિટલમાં પણ રેસિડન્ટ તબીબો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલના તમામ રેસિડન્ટો ડોક્ટરો દ્વારા હડતાલ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ડોક્ટરની હડતાલના પગલે નવી સિવિલ હોસ્પિટલમાં વારંવાર સારવાર લેવા માટે આવી રહેલા ગરીબ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા હડતાલ કરીને સરકાર સામે રજૂઆત કરી હતી કે દેશના જ્યારે પણ કોઈ મહિલા પર અત્યાચાર થાય છે ત્યારે લોકો સૌ પ્રથમ તેના કપડાં જજ કરતા હોય છે કે યુવતીના ટૂંકા કપડાં પહેરીને રસ્તા પર નીકળે છે ત્યારે તેમની સાથે જ બનાવની ઘટનાઓ બને છે. પરંતુ જે ડોક્ટર પર ઘટના બની તે ડોક્ટર તો હોસ્ટેલમાં સૂતા હતા અને ત્યારે તેની સાથે રેપ વિથ મર્ડરની ઘટના થઈ છે. ત્યારે આવી ઘટનાને લઈ કડક કાર્યવાહી થવી જોઈએ અને ડોક્ટરોની સુરક્ષા માટે કાયદો બનવો જોઈએ. આ ઉપરાંત વિરોધ કરનાર ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે કોઈ ડોક્ટરની દર્દીની સારવાર કરતા હોય છે અને સારવાર દરમિયાન દર્દીને કંઈ પણ થાય છે તો તેની જવાબદારી દર્દીના પરિવારના સભ્યો ડોક્ટર પર નાખી દેતા હોય છે અને કેટલીક ઘટનાઓમાં તો હોસ્પિટલની તોડફોડ પણ કરી દેવામાં આવે છે. ડોક્ટરને માર મારવા સુધીનો મામલો પણ સામે આવતો હોય છે. આ ઘટનાની ડોક્ટરની સુરક્ષા પણ સુનિશ્ચિત થવી જોઈએ અને સુરક્ષા માટે ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. મહત્વની વાત છે કે ગરીબ દર્દીઓ માટે ડોક્ટર ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની હડતાલના કારણે હોસ્પિટલની ઓપીડી બંધ રહી હતી. ઓપીડી બંધ રહેતા તાવ શરદી ઉધરસ સહિતના રોગોની સારવાર માટે આવતા દર્દીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની વારો આવ્યો હતો. વહેલી સવારથી જ દર્દીઓ લાઇન લગાવીને સારવાર માટે ઊભા હતા. જોકે ઓપીડી બંધ રહેતા દર્દીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. નાના બાળકોથી લઈને વયસ્કો જે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા તેને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મારું નામ ડોક્ટર પારસ શાહ છે. હું અહીંયા ન્યૂ સિવિલ હોસ્પિટલ અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાંથી રેસિડેન્ટ ડોક્ટર છું. એકચ્યુઅલી આજે જે હડતાલ જે સ્ટ્રાઇક અમે લોકોએ કરી છે તે કલકત્તામાં બનેલો બનાવ લગભગ બધાને ખ્યાલ હશે જ કે એક મહિલા તબીબ ઉપર રેપ કરી અને એનું મર્ડર કરવામાં આવ્યું હતું અને 14 ઓગસ્ટની રાત્રે બહુ જ મોટું માણસોનું ઝુંડ જઈ અને આખા હોસ્પિટલમાં તોડફોડ કરી છે. તો જે સુરક્ષામાં જે છીંડા પડ્યા છે એના વિરોધમાં આ અમારું એક પ્રદર્શન હતું અને માત્ર ડોક્ટર પૂરતું નહીં પણ આ દેશની દરેક સ્ત્રી સેફ મહેસૂસ કરે, સુરક્ષાનો અનુભવ કરે એના માટે કરીને આજે અમે લોકો આ હડતાલ કરી હતી. મેઇન તો એને જલ્દીથી જલ્દી ન્યાય મળે એ પીડિતાને, કે તદઉપરાંત અમે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે 2022માં સરકાર લાવી હતી, બિલ લાવી હતી પણ એનો કાયદો બન્યો નથી, તો એનો કાયદો બનાવે એવી અમે માંગ કરીએ છીએ અને વહેલામાં વહેલી તકે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ આવે અને દરેક હોસ્પિટલમાં સિક્યોરિટી અને સીસીટીવી કેમેરાની બધી કાર્યરત કરવામાં આવે એવી અમે લોકો માંગ કરીએ છીએ.